નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશભાઈ ખાનલા શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડીયાદ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 10 વિષય છે સંસ્કૃત, પાઠ છે 19મો પાઠ. પાઠનું નામ છે સત્યમ મયુર. શું નામ છે પાઠનું? નામ સત્યમ મયુર, જેનો અનુવાદ થાય છે સાચે જ મોર છે. શું થાય છે? સાચે જ મોર છે. પ્રશ્નાર્થ થાય છે મિત્રો, સંસ્કૃત સાહિત્યની અંદર પ્રસંગના 10 પ્રકાર છે, એમાંનો એક પ્રસંગ અહીંયા લીધેલો છે, જે પ્રસંગનું નામ છે ભગવદ અજુકીયમ. શું નામ છે? ભગવદ અજુકીયમ. અને આ પ્રસ્તુત જે નાટ્યાંશ છે એ ભગવદ અજુકીયમ પ્રસંગમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. આ નાટ્યાંશમાં લીધું છે મિત્રો, આ નાટ્યાંશ છે અને આ પ્રસ્તુત નાટ્યાંશ ભગવદ અજુકીય પ્રસંગમાંથી સંપાદિત કરીને લેવામાં આવેલો છે. તમને પ્રશ્ન પૂછાય કે આ પાઠ કેમાં લીધો છે, તો લખી શકાય કે ભગવદ અજુકીયમમાંથી લેવામાં આવેલો છે. હવે મિત્રો, આપણો જે પાઠ બાકી છે એ બાકીનો પાઠ આપણે આગળ જોઈએ. એટલે દરેક વિદ્યાર્થી છે એ પોતાની પાસે પાઠ્યપુસ્તક રાખે, કારણ કે આની અંદર મિત્રો ઘણી વખત વિભક્તિના પ્રત્યયો અને જે આપણા કાર છે, વર્તમાનકાર, અસ્તનભૂતકાર, આજ્ઞાર્થ, વિધ્યર્થ અને સામાન્ય ભવિષ્યકાર, એના રૂપો પણ આપણને આ પાઠ્યપુસ્તકની અંદરથી પૂછાય છે, જેથી કરીને જો એ પ્રશ્ન પૂછાય તો આપણે એ પ્રશ્ન સરળતાથી લખી શકીએ. હવે મિત્રો, આપણો જે પાઠ છે એ પેજ નંબર 89 ઉપર, કેટલા ઉપર? 89 ઉપર આપણે ઉપરથી શરૂઆત કરી છે. દરેક વિદ્યાર્થી ચોપડીમાં ધ્યાન આપે. પરિવ્રાજક બાઢમ કૌંસમાં પ્રવિશતિ. પરિવ્રાજક એટલે કે સંન્યાસી, બાઢમ એટલે કે ભલે ત્યારે, બાઢમ એટલે કે ભલે ત્યારે, પ્રવિશતિ પ્રવેશે છે. પરિવ્રાજક એટલે કે સંન્યાસી, બાઢમ એટલે કે ભલે, પ્રવિશતિ પ્રવેશે છે. જો ફરી વખત ધ્યાન આપજો મિત્રો, પરિવ્રાજક જેનો અર્થ થાય છે સંન્યાસી, બોલે છે બાઢમ, બાઢમ એટલે કે ભલે ત્યારે, બાઢમ જેનો અર્થ થાય છે ભલે ત્યારે, પ્રવિશતિ તી તહ અંતે, પ્રવિશતિ પ્રવેશે છે, બાઢમ એટલે કે ભલે ત્યારે, પ્રવિશતિ પ્રવેશે છે. સંન્યાસી કહે છે ભલે ત્યારે પ્રવેશે છે. શું કહે છે? સંન્યાસી એમ કહે છે કે તું તમ તારે પાછળના દરવાજેથી પ્રવેશ કર અને હું આગળના દરવાજેથી પ્રવેશ કરું. એટલે કહે છે પરિવાર, સંન્યાસી કહે છે ભલે ત્યારે પ્રવેશે છે. તતઃ પ્રવિશતિ સાંડિલ્ય. શું કહે છે? તતઃ પ્રવિશતિ સાંડિલ્ય. તતઃ એટલે પછી, સાંડિલ્ય એટલે કે સાંડિલ્ય, પ્રવિશતિ પ્રવેશ કરે છે, અથવા સાંડિલ્ય દાખલ થાય છે. બે અર્થ પણ લખી શકાય. પહેલો અર્થ તતઃ પછી, સાંડિલ્ય સાંડિલ્ય, પ્રવેશતિ પ્રવેશ કરે છે, પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે. આમ પણ લખી શકાય મિત્રો, અને આમ લખવું તો લખી શકાય કે પછી સાંડિલ્ય દાખલ થાય છે. શું લખી શકાય? પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે. આમ લખવું તો લખી શકાય, અને પછી સાંડિલ્ય દાખલ થાય છે. આમ લખવું હોય તો પણ લખી શકાય છે. ફરી વખત, તતઃ પછી પ્રવેશતિ પ્રવેશ સાંડિલ્ય. સાંડિલ્ય શું કહે છે? તતઃ એટલે પછી,
સાંડિલ્ય એટલે કે સાંડિલ્ય પ્રવિશતી પ્રવેશ કરે છે, પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે. સાંડિલ્ય બોલે છે, અવિહા વ્યાઘ્રેણ ગૃહિતોસ્મી મોચયથ માં વ્યાઘ્ર મુખાત અનાર્થ ઇવ વ્યાઘ્રેણ ખાદિતસ્મો ઇદં ખલ્લુ રુધિરં પ્રસ્તવતી કંઠાત. શું કહે છે સાંડિલ્ય? બોલે છે, અવિહા હાય રે, અવિહાય એટલે હાય રે, વ્યાઘ્રેણ ગૃહિતોસ્મી, અસ્મી એટલે મનને, ગૃહિતો એટલે કે વાઘેણ. જો ત્યાં આવ્યો છે સપ્તમી એક વચન વ્યાઘ્રેણ એટલે કે વાઘે, ગૃહિતોસ્મી મને, ગૃહિતસ્મ એટલે કે પકડ્યો, અસ્મી એટલે છે. શું કહે છે? મમ એટલે કે મને વ્યાઘ્રેણ વાઘે, ગૃહિતો એટલે કે પકડ્યો, અસ્મી એટલે છે. શું કહે છે? હાય રે મને વાઘે પકડ્યો છે. કોણ બોલે છે? સાંડિલ્ય બોલે છે, અવિહા હાય રે વ્યાઘ્રેણ વાઘે માં એટલે મને ગૃહિતો પકડ્યો, અસ્મી એટલે છે. શું કહે છે સાંડિલ્ય? હાય રે મને વાઘે પકડ્યો છે. મોચ્યથમ મને માં વ્યાઘ્ર મુખાત વાઘના મુખાત એટલે કે મુખમાંથી અથવા મોઢામાંથી અવ્યચમ છોડાવો. શું કહે છે? માં એટલે મને વ્યાઘ્રત મુખાત. જો શબ્દ સમજો છે, આખો શબ્દ છે વ્યાઘ્રાત મુખાત, જેની સંધિ છૂટી પડે વ્યાઘ્ર વત્તા અમુખાત લખવાનું. માં એટલે મને વ્યાઘ્ર એટલે કે વાઘના મુખાત મોઢામાંથી મોચ્યથ છોડાવો. શું કહે છે? મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાર્થ એટલે કે અનાર્થ, ઇવ એટલે માફક. શું કહે છે? અનાથ એટલે કે અનાથની, ઇવ એટલે કે માફક વ્યાઘ્રેણ વાઘે માં મને ખાદિતોસ્મી ખાય તો એટલે રહ્યો, અસ્મી એટલે છે. શું કહે છે? અનાર્થ અનાર્થની ઇવ માફક વ્યાઘ્રેણ વાઘ મને ખાદિતોસ્મી ખાઈ રહ્યો છે. મને વાઘના મોઢામાંથી છોડાવો, અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. ઇદમ એટલે ખરેખર. શું કહે છે? ઇદમ એટલે સોરી, ઇદમ એટલે આ, ખલ્લુ એટલે ખરેખર, રુધિર ગરામાંથી પ્રસ્થવ લોહી, પ્રસ્થવ લોહી, રુધિર લોહી, પ્રસ્થવ એટલે વહી રહ્યો છે. શું કહે છે? ખલ્લુ એટલે ખરેખર, ઇદમ એટલે આ, રુધિર એટલે કે લોહી, કંઠાત એટલે કે ગરુ છે એ ગરામાંથી. જો કંઠાત શબ્દ આપણે તી તહ અંતે છે શબ્દ, કંઠાત એટલે કે ગરામાંથી રુધિર લોહી પ્રસવર્તી વહી રહ્યો છે. શું કહે છે? ખરેખર ગરામાંથી આ લોહી વહી રહ્યું છે. શું કહે છે? ઇદમ ખલ્લો રુધિરમ પ્રસ્તવર્તી કંઠાત, ખરેખર ગરામાંથી આ લોહી વહી રહ્યું છે. ફરી વખત મિત્રો સાંડિલ્ય બોલે છે, આ કહું, હાય રે મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો, અનાર્થની માફક વાઘ મને ખાઈ રહ્યો છે, ખરેખર ગરામાંથી આ લોહી વહી રહ્યો છે. ફરી વખત પંક્તિ લો છો, ધ્યાન આપજો લીટી એકી,
હાય રે, મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો, અનાથની માફક વાઘે મને ખાઈ રહ્યો છે, ખરેખર ગરામાંથી આ લોહી વહી રહ્યો છે. હવે પરિવારજક બોલે છે, સાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ મયૂરહ ખલ્લુ એસહ. પરિવારજક એટલે કે સંન્યાસી, સાંડિલ્ય એટલે કે સાંડિલ્ય, ન ભેતવ્યમ ડરવાની, ન ભેતવ્યમ જરૂર નથી. શું કહે છે? ન ભેતવ્યમ ડરવાની જરૂર નથી, ન ભેતવ્યમ ડરવાની જરૂર નથી. એસહ આ ખલ્લુ ખરેખર મયૂર મોર છે. શું કહે છે? પરિવારજક એટલે સંન્યાસી, સાંડિલ્ય એટલે સાંડિલ્ય, ન ભેતવ્યમ ડરવાની જરૂર નથી, ન ભેતવ્યમ ડરવાની, ન એટલે કે જરૂર નથી. શું કહે છે? ન ભેતવ્યમ ડરવાની, ભેતવ્યમ એટલે ડરવાની જરૂર, ન એટલે કે નથી. શું કહે છે? ન ભેતવ્યમ, ભેતવ્યમ એટલે ડરવાની જરૂર, ન એટલે નથી. ન ભેતવ્યમ ડરવાની જરૂર નથી. એ સહ એટલે કે આ ખલ્લુ એટલે ખરેખર મયૂર મોર છે. સંન્યાસી કહે છે, સાંડિલ્ય ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, આ ખરેખર મોર છે. સંન્યાસીને બે વખત સમજાવે છે. સંન્યાસી કહે છે, સાંડિલ્ય ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, આ ખરેખર મોર છે. સાંડિલ્ય કહે છે, સત્યમ મયૂર. શું કહે છે? સાંડિલ્ય કહે છે, સત્યમ મયૂર, આપણા પાઠનું નામ, સાચે જ મોર છે. સાંડિલ્ય કહે છે, સત્યમ મયૂર, સાચે જ મોર છે. કારણ કે સાંડિલ્યના મનમાં શું હતું? કે વાઘે એને પકડ્યો, પણ વાઘ હતો નહીં. શું હતો? આ ખરેખર મોર છે. એસહ ખલ્લુ મયૂર, આ ખરેખર મોર છે. એટલે સાંડે કીધું, સત્યમ મયૂર, સાચે જ મોર છે. શું સાંડિલ્ય કહે છે? સાંડિલ્ય કહે છે, સત્યમ મયૂર, સાચે જ મોર છે. પરિવારજક કહે છે, અથહ કેમ સત્યમ મયૂર, અર્થ એટલે કે હાય રે, કેમ એટલે કે તો સાચે જ મોર છે. પરિવારજક એટલે સંન્યાસી કહે છે, અર્થ હાય કેમ તો, હાય તો સત્યમ મયૂર છે, સાચે જ મોર છે. આપણે ઘણી વખત કહીએ ને, પ્રશ્ન પૂછે ને, શું સાહેબ જ છે? તો આપણે કહીએ ને, હા સાહેબ છે. ઓ એમ અહીંયા સાંડિલ્ય પ્રશ્ન કર્યો કે સાચે જ મોર છે, એટલે સંન્યાસી જવાબ આપ્યો, હા તો સાચે જ મોર છે. સાંડિલ્ય કહે છે, યદિ મયૂર ઉદઘાટયામી અક્ષિણી. સાંડિલ્ય કહે છે, સાંડિલ્ય એટલે સાંડિલ્ય કહે છે, યદિ જો મયૂર મોર હોય તો અક્ષિણી એટલે કે આંખો ઉદઘાટયામી ઉઘાડું છું. શું કહે છે? યદિ એટલે કે જો મયૂર મોર હોય તો અક્ષિણી ઉઘાડું છું. પણ શું? તો કે અક્ષિણી આંખો ઉદઘાટયામી ઉઘાડું છું. શું કહે છે? જો સાંડિલ્ય કહે છે, જો મોર હોય તો આંખો ઉઘાડું છું. સાંડિલ્ય બોલે છે, જો મોર હોય તો આંખો ઉઘાડું છું. પરિવારજક કહે છે, છંદતઃ ભલે ત્યારે. પરિવારજક શું કહે છે? સંન્યાસી કહે છે, છંદતઃ ભલે ત્યારે. સંન્યાસી કહે છે, ભલે ત્યારે. મિત્રો, જે ઉપરનો પેરેગ્રાફ છે એ પહેલાં ફરી વખત લઉં છું, અંદર ધ્યાન આપજો. સંન્યાસી બોલે છે, ભલે ત્યારે પ્રવેશે છે. પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે. સાંડિલ્ય બોલે છે, હાય રે, મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો, અનાથની માફક વાઘ મને
ખાઈ રહ્યો છે. ખરેખર ગરામાંથી આ લોહી વહી રહ્યું છે. સંન્યાસી કહે છે, સાંડિલ્ય, ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, આ ખરેખર મોર છે. સાંડિલ્ય કહે છે, સાચે જ મોર છે. સંન્યાસી કહે છે, હા તો સાચે જ મોર છે. સાંડિલ્ય કહે છે, જો મોર હોય તો આંખો ઉઘાડું છું. સંન્યાસી કહે છે, ભલે ત્યારે. મિત્રો, આ પાઠ છે, આ પાઠ આપણે આટલે સુધી રાખીએ છીએ. આભાર.